શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના મહત્વ ઉપર દ્રષ્ટિપાત કરીશું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર તીર્થધામ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારથી જ ભારતભરમાંથી શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. કાવી કંભોઈના સ્તંભેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક માન્યતા મુજબ કુમારસ્કંદે તારકસુરનો નાશ કરી શિવભક્તોને હણવાનું પ્રશ્વાતાપ દૂર કરવા શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ કુમારસ્કંદે હણ્યું તેની ખુશાલીમાં ઇન્દ્ર વગેરે દેવોએ સુશોભિત સ્તંભ આપ્યો હતો અને તેથી આ સ્થાનનું નામ સ્તંભેશ્વર મહાદેવ મંદિર પડ્યું હતું. આ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ દિવસમાં બે વાર દરિયામાં પાણીમાં જળ સમાધિ લે છે, જે દ્રશ્યો નિહાળવા તથા મેળામાં ભારતભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સવારે પણ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામ પાસે ખંભાતના અખાતમાં જ્યાં મહી નદી મળે છે, આ સંગમ સ્થળે એક મંદિર આવેલું છે, જે કુમારસ્કંદ દ્વારા સ્થાપિત સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક અને ધાર્મિક મહિમા ધરાવતું શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બનેલું છે. ખંભાતના અખાતના દરિયામાં મહીસાગર સંગમ તીર્થમાં ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાતા સ્તંભેશ્વરલિંગ અર્થાત કુમારેશલિંગનો મહિમા અનેરો અને પુરાણ કથા મુજબ આ તીર્થમાં દેવોના સેનાપતિ કુમારસ્કંદ દ્વારા સ્તંભેશ્વરલિંગ અર્થાત કુમારેશલિંગની સ્થાપના કરાઈ હતી, જે હાલ સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત બન્યું છે. દેવો અને દાનવો તારકાસુર વચ્ચેના યુદ્ધમાં તારકાસુરે દેવોમાં ભારે તબાહી મચાવી દીધી હતી. મહાપરાક્રમી એવા તારકાસુર શિવનો અનન્ય ભક્ત હતો. એને શિવજીને પ્રસન્ન કરીને મેળવેલી શક્તિના પ્રતાપે દેવોને લાંબા સમય સુધી પરેશાન કરી દીધા હતા. આ તારકાસુરનો નાશ શંકર પાર્વતી તેમજ અગ્નિ અને સ્વાહાથી ઉત્પન્ન થયેલા પુત્ર કુમારસ્કંદના હાથે થયો હતો. કાર્તિકેય નામથી ઓળખાતા આ કુમારસ્કંદે તારકાસુરનો વધ કર્યો, પરંતુ તેમના મનમાં શિવભક્ત તારકાસુરને માર્યો એની તેમને સતત મનોવેદના રહેતી હતી. આ મનોવેદના શાંત કરવા માટે કુમારસ્કંદે ભગવાન વિષ્ણુ પાસે જઈ શિવભક્ત હણવાના પાપમાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ રુદ્રની ઉપાસના કરવા અને શિવલિંગની સ્થાપના કરી મનનો બોજો હળવો કરવાનું સૂચન કર્યું. આથી દોષ નિવારણ અર્થે કુમારસ્કંદની આગેવાની હેઠળ જે જગ્યાએ યુદ્ધભૂમિમાં તારકાસુર હણાયો તે સ્થળે જીતની યાદગીરી માટે દેવોએ તે સ્થળે સુશોભિત સ્તંભ રોપ્યો અને તેનું નામ વિશ્વનંદ રાખવામાં આવ્યું. આ વિશ્વનંદ વિજય સ્તંભના પશ્ચિમ ભાગમાં કુમારસ્કંદે સ્તંભેશ્વરલિંગની સ્થાપના કરી. આ સ્તંભેશ્વરલિંગ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામ પાસેના દરિયામાં સ્થિત છે, જે કુમારસ્કંદ દ્વારા સ્થાપેલ છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે તે રેતાળ પથ્થર છે. સ્કંદ પુરાણમાં આ મહીસાગર સંગમ તીર્થ ખાતે આવેલા સ્તંભેશ્વરલિંગના મહાત્મયનું વર્ણન કરતાં લખાયું છે કે કોઈ મનુષ્ય માધ્ય માસની ચૌદસે આ સ્થળે પિતૃતર્પણ કરે
અને સ્નાન કરી ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે તો તેને ગયા શ્રાદ્ધના પુણ્યનું ફળ મળે છે અને સુગંધિત પુષ્પોથી સ્તંભેશ્વર મહાદેવનું પૂજન કરનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. પૂનમ અને અમાસના દિવસે આ સ્થળે સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ આશીષ આપે છે અને તે વ્યક્તિના સર્વ પાપો દૂર થાય છે, આવું ભગવાન શંકરે સ્કંદની ભક્તિથી ખુશ થઈને કહ્યું હતું. ભગવાન શિવજી કા સ્કંદ મહાપુરાણ કે કુમારિકા ખંડ મેં ખૂબ વિસ્તારપૂર્વક યહાં પર ઇસકા મહત્વ મિલતા હૈ. ભગવાન કાર્તિક સ્વામી ને યહાં પર તપસ્યા ક્યા થા ઓર ઉન્હોને ભગવાન શિવજી કી આરાધના ઇસી તીર્થ ક્ષેત્ર મેં કી થી ઓર ભગવાન શિવ ને સ્વયં પ્રકટ હોકર કે કાર્તિકેય કો દર્શન દિયા થા. જો ભી મનુષ્ય વિષ્વયોગ મેં વૈધૃતિ યોગ મેં ઓર પૂર્ણિમા ઓર ચંદ્રમા ઓર અમાવસ્યા તિથિ મેં યહાં પર આયેગા ઓર ભગવાન શિવજી કી પૂજા કરેગા, ઉસકો યહાં મનોવાંછિત ફલ કી પ્રાપ્તિ હોગી. એસા ભગવાન શિવજી કા વરદાન ઇસ તીર્થ ક્ષેત્ર કો મિલા હુઆ હૈ. આમ તો આ સંગમ તીર્થ ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ સંગમ તીર્થને સ્વયં બ્રહ્માજીએ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ કહી પ્રમાણિત કરી અર્ઘ આપી પૂજન કર્યું હતું. આ સ્તંભેશ્વર મહાદેવની ખાસ વિશેષતા એ છે કે દરિયાદેવ સ્વયં દિવસમાં બે વખત સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરતા હોય તેવું આ પૌરાણિક સ્થળ શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે. સંત તુલસીદાસે કહ્યું છે કે બીજાનું કલ્યાણ કરવા જેવો બીજો કોઈ ધર્મ નથી. આ ધર્મને આ ક્ષેત્રના વિદ્યાનંદજી મહારાજ સુપેરે પાર પાડી રહ્યા છે. દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે સગવડોનો વિકાસ કર્યો છે. આજે 25 સાલ પહેલે લોગોં કો ઇસ તીર્થ ક્ષેત્ર કે બારે મેં જાણકારી ભી નહીં થી ઓર લોગોં કા આના જાના ભી એકદમ બહોત કમ થા. ધીરે ધીરે યહાં પર ભગવાન સ્તંભેશ્વર મહાદેવ કી પૂજા પાઠ ભગવાન શિવજી કા આશીર્વાદ મિલા ઓર લોગોં કા યહાં પર આના જાના શરૂ હુઆ ઓર ભગવાન શિવજી કી મહિમા કા ધીરે ધીરે યહાં પર વિસ્તાર હોતા ગયા ઓર આજ એ તીર્થસ્થાન દુનિયા કે તમામ દેશો સે લોગ યહાં દર્શન કરને કે લિયે આતે હૈ. યહાં સાલ મેં મહાશિવરાત્રિ શ્રાવણ મહિના હર અમાવસ્યા કો યહાં પર મેલા લગતા હૈ ઓર ભગવાન શિવજી કા આશીર્વાદ પ્રાપ્ત કરને કે લિયે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઇત્યાદિ ભારત કે તમામ તીર્થ ક્ષેત્રો સે લોગ યહાં પર આતે હૈ ઓર એ તીર્થ ક્ષેત્ર કા દર્શન કરકે સ્વયં કો ધન્ય અનુભવ કર. પ્રભાવ કા કારણ હોને કી વજહ સે એ તીર્થ ક્ષાણ અપભ્રંશ કી અવસ્થા મેં પડા હુઆ થા. હાલાંકિ યહાં પર હજારો સાલ પહેલે કભી ભી ઇસ તીર્થ ક્ષેત્ર કી મહિમા કા કોઈ પાર નહીં થા. યહાં પર કાવી ગાંવ હૈ, કાવી મેં હજારો સંખ્યા બ્રાહ્મણો કી થી ઓર વો સબ ઇસ ભગવાન કે ભક્ત થે ઓર ઉસ અપભ્રંશ કા જો સમય થા વો સેંકડો સાલો તક નિકલતા ગયા. શ્રાવણ માસમાં આ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા હજારો લોકો ઉમટી પડે છે. સમગ્ર વાતાવરણ શિવ સ્ત્રોતો અને હર હર મહાદેવના જયઘોષથી ગગન ગાજી ઉઠે છે. ખાસ કરીને શનિવારે આવતી અમાસનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાવંત નરનારીઓ, અબાલ વૃદ્ધો સૌ કોઈ દરિયામાં સ્નાન કરી શિવ પૂજન કરી ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું આ ક્ષેત્ર અભિન્ન અંગ બની ગયું છે, કારણ કે
આપણે સર્વ દિશાઓમાંથી મળતા શ્રેષ્ઠનો સમભાવે સ્વીકાર કર્યો છે. આ સમભાવથી શિવભાવની અહીં સતત અનુભૂતિ થાય છે.